अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। दीवानो प्रागत्य करो, आरोग्य धन संपदा सारू, आरोग्य मले धन संपत्ति, धन मले संपत्ति मले। शत्रु बुद्धि विनाशाय, शत्रु बुद्धि शत्रुओं नाश नहीं, पर अपना माटे को ईर्षा द्वेष वैर भाव राखतो होय तो एनो पण नाश नहीं, पर एना मगजनी मननी अंदर अपना माटे जे बुद्धि होय शत्रु बुद्धि एनो नाश थाय छे। तो कोई पण कामनी अंदर दीवानो प्रागट्य करूं, आ भागवतनी अंदर आ ज्ञान यज्ञनी अंदर अपने दीप प्रागट्य करूं। आ भागवत आपने सौने कृतार्थ करे छे, अने कृतार्थ करनारी आ सूरतनी अंदर आ सूर्य नगरी, सूरतनो प्राचीन नाम छे सूर्य नगरी, આપણે પેલી એસટી બસ ની અંદર જોઈએ ને તો ત્યાં લખ્યું હોય ઉપર કોર્નર ઉપર સૂર્યનગરી, સુરત ડેપો ની જે બસ હોય ને એમાં લખ્યું હોય સૂર્યનગરી। આ સુરત છે સૂર્યનગરી છે, અને કર્ણ ભૂમિ, જે દાનવીર કર્ણ હતા મહાભારત ની અંદર એ કર્ણ ની ભૂમિ છે, અને એમાં કરતા જ્યાં દાનવીર કર્ણ ની અંતિમ વિધિ થઈ, આપણે અહીંયા ત્રણ પાન નો વડ છે, હા, અને આપણે તો એકદમ નજીક છીએ। આ સુરત છે ને એ દાનવીર છે, કેવું છે દાનવીર, વિશ્વની અંદર કોઈ પણ પ્રકારના ધર્મના કાર્ય થતા હોય, કોઈ પણ જગ્યાએ ભંડારા થતા હોય, ગમે તેવા મોટા સત્સંગ થતા હોય, મોટા મોટા સમૂહ લગ્ન થતા હોય, એવું કોઈ કાર્ય નહીં હોય જેની અંદર આ સુરતનું દાન નહીં ગયું હોય। કોઈ પણ જગ્યાએ આપણા સુરતનો માણસ એમાં હોય જ, અને જ્યાં ઘટતું હોય અને ત્યાં પણ બીજા કોઈ અન્ય નહીં બોલે, પણ સુરતનો માણસ કહે છે કે ઘટે એ કહેજો, એ આ સુરત, એ દાનવીર કર્ણની ભૂમિ। અને સૂર્યપુત્રી એવી તાપી નદીના કિનારે વસેલું આ સૂર્યનગરી, આ સુરત, તાપી છે ને એ સૂર્યની પુત્રી છે। સૂર્યની પુત્રી એવી તાપી, બધી નદીઓના તમે દર્શન કરજો, બધી નદીઓ દરિયા બાજુ વહેતી હશે, જ્યાં દરિયો હોય ને એ બાજુ વહે, અને આપણી તાપી નદીના દર્શન કરજો, ધ્યાનથી કરજો, એ તાપી નદી છે ને એ સૂર્ય બાજુ વહેતી હશે, કારણ કે સૂર્યપુત્રી છે, કારણ કે સૂર્યની દીકરી છે, પુત્રી છે, અને એક દીકરીને હંમેશના માટે બાપના ઘરનો આગ્રહ વધુ હોય, એક દિવસની રજા પડી હોય તો એમ કે હું મારા પપ્પા ત્યાં વહી જાઉં, હે, તો એ તાપી નદી ખૂબ પવિત્ર નદી છે। આપણી ચાર નદીઓ વધુ પવિત્ર કીધી, ગંગા, યમુના, નર્મદા અને તાપી। ગંગાનું સ્નાન કરીએ એનું જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું પુણ્ય, યમુનાના જળનું પાન કરીએ, યમુનાના જળનું પાન કરી લઈએ તો પણ આપણને પુણ્ય મળે, એટલું જ પુણ્ય નર્મદા નદીના દર્શન કરીએ, ત્યાંથી આપણે જતા હોય, અત્યારે તો કેબલ બ્રિજ બની ગયો છે ફર્સ્ટ ક્લાસ, હા, તો પણ દર્શન કરીએ ત્યાંથી,
તો પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. ગંગાનું સ્નાન, યમુનાનું પાન, નર્મદાના દર્શન આ બધું કરીએ એટલું પુણ્ય પણ જો જોતું હોય ઘર બેઠા, તો તાપી સ્મરણે તાપીનું સ્મરણ કરીએ તો પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. પણ કરીએ તો, તાપીનું સ્મરણ કરીએ તો, શાવર કરવા જાઓ ને બાથરૂમ ની અંદર સ્નાન કરવા માટે, ફુવારો ચાલુ કરો ને, હર હર ગંગે, હર હર યમુના, જય નર્મદે, હર હર તાપી, આવી રીતના બોલતું જાઓ. હવે બોમ્બે ની અંદર એક જગ્યાએ ઘાટકોપર માં પૂજા કરવા ગયા ને, તમને જ્યાં પૂજા કરવાની તો ત્યાં અમે એના બેડરૂમમાં અમને ઉતારો આપ્યો, અને ત્યાં તો એ ભાઈ સવારમાં અંદર નાવા ગયા બાથરૂમમાં એના ઘરે, એના બેડરૂમમાં ના હતા પણ એનું બાથરૂમ ને અમારું બાથરૂમ, આપણે અત્યારે તો એપાર્ટમેન્ટની રીતના કોણ સિસ્ટમ બને છે તો એટલા થોડુંક કનેક્ટ. ત્યાં તો ઓલા ભાઈ હવાર હવારમાં રેડિયો ચડાવ્યો ગીતનો, મારા મહારાજને મોકલવા પડે, અમે એને કયો બંધ થાય, પિક્ચરના ગીત ગાતા. ચાર નદીઓનું સ્મરણ કરવું, તાપી જે અતિ પુણ્ય કરે આપણને પ્રદાન કરે, અમાસ સ્થિતિ હોય, કોઈ ગ્રહણ હોય, ગ્રહણ પરિપૂર્ણ થાય ત્યાર પછી એનું સ્નાન કરવું, અમાસ સ્થિતિ હોય ત્યારે પણ એનું સ્નાન કરવું. અને આપણે ક્યાંય એટલું દૂર નથી, સ્નાનની ક્યાં કરો, આપણે એને ખાલી પવિત્ર રાખીએ ને તોય સ્નાન કરવાનું પુણ્ય મળી જશે. અત્યારે આપણે આમ જોવા જઈએ શું હાલત થઈ છે તાપી મૈયાની, હા, આગ્રહ રાખો એમાં કચરો ન ફેંકો, કોઈ ફેંકતું હોય તો એને ના પાડવાની કે ભાઈ આમાં સાઈડ પર ના, કળિયુગના દોષોની અંદર આ પણ એક દોષ છે કે તીર્થો છે એ લુપ્ત થતા જશે, પર્વતો છે એ કપાતા જશે, નદીઓ છે એ પણ સુકાતી જશે, આ કળિયુગના દોષોનો દોષ છે, કળિયુગના દોષો છે આ. તો એ તાપીને પવિત્ર રાખો એવા આ સૂર્યનગરીની અંદર, અને એમાં ખાસ કરીને હનુમાનજીના સાનિધ્યની અંદર, કળિયુગના સાક્ષાત દેવ એવા હનુમાનજી જે સાત ચિરંજીવી છે, અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તે ચે ચિરજીવિના, જે સાત ચિરંજીવી છે એમાંના એક હનુમાન દાદા જે કળિયુગના સાક્ષાત દેવ કહેવાય, એના સાનિધ્યની અંદર આ ભાગવત આ કથા આપણને પ્રાપ્ત થઈ છે. ખૂબ ધન્ય છે આપણે આ કથા, એ માણસના જીવનની વ્યથાને દૂર કરે છે. આ કથા છે એ જીવનની અંદર આપણને કોઈ પણ પ્રશ્ન હોય, અને સાતે સાત દિવસની નહીં પણ એક દિવસની કથા સાંભળો ને, તમારા વગર પૂછે તમારા એ પ્રશ્નનો જવાબ તમને આ મંડપની અંદર મળી જશે એ આ કથા. બીજે બધે ફરવામાં હરવામાં આપણે સમય વેડફી નાખતા હોય, વધુ નહીં પણ એક દિવસની કથા પણ આપણા જીવનમાં આપણે ઉતારે, આપણું જીવન એ ધન્ય બની જાય. આ કથા છે આપણા જીવનની અંદર જે કોઈ તૃષ્ણા હોય એનો નાશ કરે છે, ભગવાનની પ્રાપ્તિ કરાવે એ આ કથા. આ કથા છે એ આપણા આપણો થાક ઉતારે. બોલે આપણે શેનો થાક, બહુ થાક લાગ્યો હોય તો આપણે આરામ કરી લઈએ, હા,
એકાદ દિવસ રજા રાખી દઈએ, પણ એ થાક નહીં, શરીરનો થાક નહીં, આત્માના થાકની વાત કરું છું. આપણો આત્મા છે 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે, 84 લાખ યોનિઓ બદલે છે, અને આપણું આ મન છે એ કાયમને માટે એ પણ પરિભ્રમણ કરે છે. મન છે એક પ્રકારે વાંદરો કહેવાય. વાંદરો એક જગ્યાએ બેસે નહીં, મરકટ. એટલા મન પણ એક જગ્યાએ ન બેસે, ઘડીકમાં અહીંયા હોય, આપણે શરીર ભરે અહીંયા છે, પણ આમાંથી ઘણા બહેનોનો મન પોગી ગયું છે, ઘરે વાગી ગયા છે, 6:15 રસોઈ બનાવીને શાક લેવા જવું પહોંચી ગયું ને, કેટલાને પહોંચી ગયું નહીં બોલે. તો મન છે એ અસ્થિર છે, અને જ્યારે આપણને થાક લાગે, શરીરનો થાક લાગે, ત્યારે આપણે એક જગ્યાએ બેસી જઈએ છીએ. બસ એવી રીતના આપણું મન કાયમને માટે વિચરણ કરે છે. કથામાં આપણે આવે, આપણું મન ભગવાનમાં સ્થિર થાય, બેસે છે, આપણા મનનો થાક ઉતરે, આપણા આત્માને થાક ઉતરે છે, એ આ કથા. કથા શબ્દનો અર્થ તમે ઊંધો બોલો ને તો પણ થઈ જાય. કથા થાક, કથા થાક, જે થાક ઉતારે એ આ કથા. આપણા જીવનની વ્યથાને દૂર કરે છે એ આ કથા. અને કથા મંડપની અંદર આપણે આવે ને, કઈ સાંભળીએ કે નહીં, ખાલી કથા મંડપના એવા એ જે તરંગો હોય છે. કારણ કે અહીંયા 33 કરોડ દેવતાઓનું આવાહન થયેલું હોય, પિતૃઓનું આવાહન થયેલું હોય, અને ભગવાન પોતે વાંગમય સ્વરૂપે, ભાગવત સ્વરૂપે અહીંયા પધાર્યા હોય, અને કથા મંડપની અંદર આપણે આવે ને, આપણને એક પરમ આનંદની પ્રાપ્તિ થાય, એક શાંતિની અનુભૂતિ થાય. અને મને નથી લાગતું કે શાંતિ કરતા પણ બીજું કોઈ અમૂલ્ય વસ્તુ હોઈ શકે. મોટામાં મોટું ધન હોય, કઈ સંપદા હોય, તો એ શાંતિ છે. ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલી મિલકત હોય, પણ જીવનની અંદર શાંતિ ન હોય તો એ બધું નકામું છે. એ શાંતિ ક્યારે મળે? જ્યારે આપણા જીવનની અંદર સત્સંગ હોય. ભગવાને માનવીને બધી વસ્તુ અર્પણ કરતા હતા, અને માનવ આમ જોલી ફેલાવીને ઊભો હતો, બધું અર્પણ કરતા હતા, અને ભગવાન બધું અર્પણ કરતા ગયા, પૈસા સંપદા ધન દોલત. અને ત્યારે એનું માનવીનું ધ્યાન પેલી જોળીમાં હતું, બધું ભગવાન આપે છે, પણ એટલો એ મશગુર થઈ ગયો હતો, એમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ, એ માનવીને ખબર ન રહી, બોલે શું પડી ગયું. અને ત્યારે ભગવાને એના ઉપર પગ મૂકી દીધો. ત્યારે એ લક્ષ્મી માતા જોતા હતા. લક્ષ્મી માતા એક માનવી જતો રહ્યો બધું લઈ, એટલે લક્ષ્મી માતાએ પ્રશ્ન કર્યો, હે સ્વામી, તમે બધું અર્પણ કર્યું પણ એની જોલીમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ, મેં જોઈ, અને તમે એના ઉપર પગ મૂકી દીધો, તો તમારે એવું ન કરવું જોઈએ. ત્યારે ભગવાને કીધું, હે લક્ષ્મી, જો બધું મેં માનવીને આપી દીધું હોત ને તો આ માનવી મને યાદ ન કરત. બોલે, તમે તમારા પગ નીચે છુપાવીને શું રાખ્યું? એ તો કહો કે દેવી, તમે જોવો મારા પગની નીચે શાંતિ છે. શાંતિની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનનો ચરણ એ જરૂરી છે, અને શાંતિ આપણને આ દિવ્ય સત્સંગની અંદર મળે છે. જાણે એમ લાગે કે આપણે કૈલાસપતિ એવા મહાદેવના હિમાલયની અંદર આપણે બેઠા હોય, આ પરમ શીતળતા આપણને પ્રાપ્ત થાય એ શાંતિ. કૈલાસ કે નિવાસ, કે નિવાસ નમો બાર બાર હું, બાર બાર હું આયો શરણ તિહાર તું. કૈલાસ કે નિવાસ નમો બાર બાર હું, બાર બાર હું આયો શરણ તિહાર તું. હરિ ઓમ.
કથા આપણને શાંતિ આપે. રામાયણ છે ને જીવતા શીખવાડે. રામાયણ ની અંદર એવા મહત્વના બધા પાત્રો છે, આપણે જેવું બનવું હોય એમાં આપણને એ પાત્ર મળી જાય, આપણે એના જેવું જીવન જીવવા લાગીએ, એટલે આપણે એ બની જઈએ. એક સારી પત્ની બનવું હોય તો સીતાજી જાનકીજી નું ચારિત્ર આપણા જીવનમાં ઉતારવા, સીતાજી બની જઈએ. એક સારા પતિ બનવું હોય, સારા પુત્ર બનવું હોય તો રામજી નું ચારિત્ર લઈએ. સારા શિષ્ય બનવું હોય તો હનુમાનજીનું ચારિત્ર લઈએ. સારા ભ્રાતા બનવું હોય તો ભરતજી લક્ષ્મણજીનું ચારિત્ર લઈએ.
સારા પિતા બનવું હોય તો દશરથજીનું ચારિત્ર લઈએ. એક એક પાત્ર આપણને એમાંથી મળે છે. રામાયણ આપણને જીવન જીવતા શીખવાડે અને આ ભાગવત એ આપણને મરતા શીખવાડે. હવે મરવાનું નામ આવ્યું એટલે કાલે મરતા શીખવાડે. એટલે મરતા એટલે આપણે જાણીએ ને કે 84 લાખ યોનિમાં આપણને ફરવું પડે છે. એ જે 84 લાખ વખત જન્મ મરણ એ જે ફેરા છે, એ ફેરામાંથી મુક્ત થઈએ એવી રીતના મરતા શીખવાડે આ ભાગવત કે તમારે બીજી વખત મરવું ન પડે એ આ ભાગવત. કારણ કે વારે વારે મરવાની જે પીડા હોય ને, મૃત્યુની પીડા, એ બહુ દુઃખદાયી હોય છે. જેવી રીતે એક વિછી આપણને કરડે અને ત્યારે જેટલું આપણને પીડા થાય એટલી જ પીડા મૃત્યુની કેવી હોય, બોલે 1000 વિછી આપણને ડંશ કરે એટલી ભયાનક આ મૃત્યુની પીડા હોય. જે મરણ પથારી ઉપર હોય ને એને પૂછું ક્યારેક કે તમને કેવી અનુભૂતિ થાય છે. બહુ દુઃખદાયી પીડા હોય. જ્યારે નાનું બાળકનો જન્મ થાય ને ત્યારે બાળક રડતું હોય, બોલે શું કામ, બોલે એને ડર લાગે છે કે એને પાછો જન્મ મળ્યો અને પાછું ફરી વખત એને મરવું પડશે. કારણ કે મરીને જ આ મૃત્યુ લઈને જ આવ્યું છે, પછી એને જન્મ મળ્યો અને એ જ પાછું મૃત્યુ તરફ એની યાત્રા શરૂઆત, એની યાત્રાની શરૂઆત થાય છે. તો એને ડર લાગે છે કે પાછું મારે મરવું પડશે, એટલા માટે બાળક રડે છે. ડકર એને કોણે શીખવાડ્યું એટલા એવા બાળકને એને એનો ડર હોય છે. તો વારે વારે મરવું ન પડે આ ભવ ફેરાના ચક્કરમાંથી આપણને મુક્તિ મળી જાય એના માટે આ ભાગવત છે. આ ભાગવત ભગવાનની કૃપાથી આપણને મળે, પણ એ ક્યારે, આ ભાગવતનું શ્રવણ કરવા માટે માનવ તન જોઈએ, પણ એ માનવ તન બહુ દુર્લભ છે. ભગવાનની કૃપાથી આપણને મળે. બડે ભાગમાં નુષતનું પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. બડા ભાગ્ય, બહુ આપણે પુણ્ય કર્યા હોય ત્યારે આપણને આ મનુષ્ય અવતાર મળે અને ત્યારે એની અંદર ભગવાનને ભજી લેવા. આપણે બહુ ભાગ્યશાળી છીએ, આપણને આ માનવ તન મળ્યું, પણ છતાંય આપણને શાંતિ ન હોય. ભગવાને બહુ આપ્યું છે આપણને. ચણવાના મુજને મળ્યા ભાઈઓ મસ્તક હાથ, બહુ આપ્યું તે નાથ હવે કશું ન માંગીએ. ત્રણવાના, બોલે શું, હૈયો હૃદય, હૈયો મસ્તક, મસ્તક અને હાથ. આ હૃદયની અંદર પરમાત્માના ધ્યાનને લઈ, આ મસ્તકની અંદર પરમાત્માના જ્ઞાનને લઈ અને આ હાથની અંદર પરમાત્માની ભક્તિ, પરમાત્માના કાર્ય લઈ આપણું જીવન આપણે જીવીએ ને તો એ ભગવાન કૃષ્ણની આંખની અંદર આંસુ આંસુ વહેતા હોય કે મેં જે આ જીવને આ સંસારની અંદર મોકલ્યો છે એનું કર્તવ્ય કરે છે. પણ છતાંય આપણે ફરિયાદ હોય, હે ભગવાન બહુ સારું શરીર આપ્યું, જમવાનું આપ્યું, બધું આપ્યું, હે ભગવાન કીડીને કણ અને હાથીને મણ આપે છે, પણ છતાંય આપણને અસંતોષ હોય, બોલે શું, બોલે પૈસા નથી, બહુ પૈસા ન આપ્યા. અને કળિયુગમાં તો એવી દશા થઈ છે કે પૈસો જ બધું છે, નહીં પૈસો બધું નથી, પૈસો સાધન છે, જીવન જીવવા માટે જરૂર છે એની, પણ પૈસો જ બધું નથી. પૈસો એ સાધન છે અને પરમાત્મા એ આપણું સાધ્ય છે, આપણી મંજિલ એ પરમાત્મા છે.
कलयुग नी दशा एवी थई, पैसो मारो परमेश्वर, बैरी मारी गुरु, छोकरा छैया शालिग्राम, सेवा कोनी करू। पैसा ने परमेश्वर मानी लीधो, बैरी मारी गुरु, પત્નીઓ એને ગુરુ માની લીધા, આપણે ગમે તેવું કામ આપણે કહીએ કે ફલાણા ભાઈ આપણે આમ કરવાનું છે, હું તમને રાતે જવાબ આપું, પણ રાતે જવાબ એ ન આપે, એ પહેલા પૂછી લે આમ કે છે, કરવું છે કે નહીં, ત્યાંથી ઓર્ડર આવે તો કે વાંધો નહીં આપણે કરશું। પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છૈયા શાલિગ્રામ। જેવી રીતના ભગવાન માટે બધું લાવવું જોઈએ ને, છપ્પન ભોગ છે, અન્નકૂટ છે, એવું બધું છોકરા છૈયા શાલિગ્રામ, છોકરાઓ માટે સવારમાં જાય ને નીકળે ને એટલે પૂછતા જાય, બટા તારા માટે રાતે શું લાવવું, હા છોકરો કે રાતે આ લેતા આવજો, એમાં નયનભાઈ છોકરા જવા હોય એમ કે ઓલા જીતુભાઈ છોકરા જવા, સવારમાં લોચો જોવે, હે સવારમાં પૂજા કરતા કે લોચો ખાવો, તો કે આ છોકરા છૈયા શાલિગ્રામ, સેવા કોની, જે ભગવાનને ધરાવવું જોઈએ એ આપણે છોકરાઓને આપણા સંતાનોને ધરાવીએ છીએ, પણ નહીં, પૈસો સાધન છે, સાધ્ય નથી। ભગવાન આપણને માનવ તન આપ્યું તો ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ। બહુ મોંઘો છે આ મનુષ્ય અવતાર, કીર્તાર ભજીલો વારે વારે નથી મળતો। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।